आज दृश्य जोया थे अपने राजकोट ना जोया तो भारत पाकिस्तान ने अत्यार हाल मैच चाली रही है तेना मैच की अंदर बात करवामां आवे तो भारते चार विकेट गुमावी दीधी है लगभग मैच की पहली इनिंग पतवा आई है। एटले मैच की पहली इनिंग अंतनी साथ भारत ना जे चाहकों जे छे ते भारत ना चाहकों की अंदर अनेरो उत्साह जोवा मळे छे कारण के वर्ल्ड कप की मैच होय अने वर्ल्ड कप की मैच में ज्यां भारत और पाकिस्तान की हाई वोल्टेज मैच होय त्यां आगळ दरेके दरेक क्रिकेट प्रेमी होय के पछी क्रिकेट प्रेमी ना होय तेम छतां पण दरेके दरेक जे चाहकों जे छे ते दरेके दरेक चाहकों की अंदर एक अनेरो उत्साह जोवा मळतो होय छे। त्यारे अत्यारे हाल जे छे वात करवामां आवे तो राजकोट ना आपणे जे वात करी तेनी अंदर जे छे तो भारते 17 ओवर में अत्यारे हाल 120 रन करी दीधा छे। तो भारत की अंदर बात करवामां आवे कोहली द्वारा हाफ सेंचुरी पण 57 रन कोहली द्वारा मारवामां आव्या छे। त्यारे भारतनी अंदरथी भारतनी टीम जे रन बनावी रही छे तेने लईने अत्यारे हाल अमदावादना चाहको क्रिकेटना चाहको मैचमां अनेरो उत्साह लोकोमां जोवा मळी रह्यो छे। अत्यारे अमदावादना अलग अलग विस्तारोमां जे टीवी स्क्रीन छे एलईडी स्क्रीन छे ते लगावीने लोको अत्यारे हाल पोतानी सोसायटीओमां जे छे ते इंडियाने चेर अप करी रह्या छे। दृश्यो कंईक अलग ज बतावी आपे छे के लोकोमां केटलो उत्साह छे। आप जोई शको छो के इंडिया नी जारे बेटिंग चाली रही छे तेवामां लोको अत्यारे हाल जे प्रकार थी इंडिया ने चेरअप करी रह्या छे आपणो राष्ट्र ध्वज जे छे ते फड़कावी रह्या छे ने सीटी लगावी रह्या छे ने इंडिया नी जय जयकार बोलावी रह्या छे। आ उत्साह कंईक अलग ज जोवा मळी रह्यो छे कारण के छेल्ला घणा समयथी लोको घरमां हता आ प्रकारनी मेच केटलाय समयथी रमाई नथी परंतु अत्यारे रमाई छे ने जे दृश्यो छे ते कंईक अलग कही रह्या छे कारण के उत्साह अलग जोवा मळी रह्यो छे। अत्यारे हाल अमे थलतेज विस्तारमां छीए एक फ्लेट जे छे त्यां लोको जे जोई रह्या छो के बाळकोथी लईने महिलाओ वृद्धो तमाम वयना लोको अत्यारे हाल अहींया उपस्थित छे अने आजे मैच छे तेने जोई रह्या छे। अमदावादना अलग अलग विस्तारोमां अत्यारे हाल आ प्रकारनुं आयोजन करवामां आव्युं छे। अलग अलग सोसायटीओमां अलग अलग स्क्रीन लगावीने लोको साथे मळीने एक भाईचारा स्वरूपे जे छे ते अत्यारे मैचનો આનંદ માણી રહ્યા છે। આજની જે મેચ છે હાઈ વોલ્ટેજ મેચ છે લોકો આની જ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે મેચ આવશે। ઉપર દર્શકો મારા સહયોગી ગજાસિંહ સોલંકીને કેસ કરીને દર્શાવે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને અત્યારે હાલ જેમ સ્ટેડિયમમાં બેઠા હોય તેવી જ રીતે પોતાની સોસાયટીમાં બેસીને ઇન્ડિયાને ચેર કરી રહ્યા છે। મિત્ર કેવી રીતનો ઉત્સાહ છે આજની મેચને લઈને? આજ ભી મેચ ઇન્ડિયા જીતેગી એસા લગ રહા હે। જે પબ્લિક જોઈ રહી છે એનો આનંદ અમને વધારે છે। કેવી રીતનો મેચ આજે કયો હોટ ફેવરિટ છે આપનો? હોટ ફેવરિટ વિરાટ કોહલી આજે ઇન્ડિયાને મેચ જીતાડીને જ રહેશે। અમે ઇન્ડિયા જીતે કે પાકિસ્તાન જીતે ફૂલ એન્જોય કરવા માટે બેઠા છીએ। ક્રિકેટ એ ગેમ છે, ઇન્ડિયા જ્યારે પણ જીતે છે લોકોને ખૂબ જ મજા આવે છે, પણ ઇન્ડિયા જીતે કે પાકિસ્તાન જીતે આ ઘડીનો અમે ભરપૂર આનંદ મેળવવાના છે। શું કહેશો તમે યુવા છો આજે મેચ જોઈ રહ્યા છો કેટલો ઉત્સાહ છે? ઉત્સાહ તો ઘણો છે, પરંતુ બેટિંગ મિડલ બેટિંગ ઓર્ડર સારો રમે છે એટલે ઉત્સાહ સારો છે અને બોલિંગ ઓર્ડર પર વિશ્વાસ છે બોલિંગ સારી થશે એટલે જુસ્સો વધારે છે। શું કહેશો કેવી રીતનો ઉત્સાહ? આંતરરાષ્ટ્રીય મંચની આ મેચ છે, ચાર વિકેટ પડી ગઈ છે એનું દુઃખ છે, પણ જ્યાં સુધી વિરાટ કોહલી રમશે ત્યાં સુધી ગર્વ છે અને જસપ્રીત બુમરાહ મોહમ્મદ શમી જે બોલર પણ બાકી છે હજી હજી તો હાર્દિક પાંડે આવશે દાંડીઓ લઈને અને તોડી નાખશે। બહુ મજા આવે છે મેચ જોવાની। બાળકો પણ છે પોતાના હાથમાં જે જે ધ્વજ લઈને અત્યારે આવ્યા છે ને ઇન્ડિયાને ચેર કરી રહ્યા છે। બેટા કેવો ઉત્સાહ છે? એક અનેરો ઉત્સાહ બાળકોમાં પણ જોવા મળી રહ્યો છે આજની જે મેચ છે તેને લઈને। જોઈ શકો છો બાળકો અત્યારે કેટલો આનંદ માણી રહ્યા છે આજની મેચ જોઈને, ખાસ કરીને તેઓ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે। એક સ્ટેડિયમમાં જોતા હોય તે પ્રકારની મેચ તેઓ પોતાના જ ઘર આંગણે જોઈ રહ્યા છે। બેન શું કહેશો આજે બધાની સાથે આ પ્રકારની મેચ જોવાનો કેટલો આનંદ થઈ રહ્યો? બહુ મજા આવે છે, બહુ જોવાની મજા આવે છે। કેટલા લોકો તમે અહીંયા બેઠા છો? અમે બહુ બધા ફેમિલી વાળા બધા નીચે જ આવી ગયા છે, અમારા ત્યાં ચા નાસ્તાનો પણ પ્રોગ્રામ રાખેલ છે। ખાસ કરીને અલગ અલગ પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવ્યો છે, બીજા પણ બા છે આપણી સાથે, બા વર્ષોથી આપણે ભારત પાકિસ્તાનની મેચ જોઈ છે, આજની મેચમાં ફરક શું લાગે છે? ભારત જ જીતશે, 100% ભારત જીતશે અને અમારો ગર્વ છે ભારત આગળ આવે, ભારત જ જીતે, પાકિસ્તાન હારવું જ જોઈએ। હા શું કહેતો બેન તમે?
ઇન્ડિયા ચોક્કસ જીતશે જ અને અમારી રત્નમણીની જે મહેનત છે આખા યુવાનોની એ અમારા આગળ આવશે જ અને યુવાનો આગળ આવે અમારા યુવાનો બધાની મહેનત આગળ આવે અને એ ફળે જ એમને અને ભારત જીતવું જ જોઈએ ભારત જીતવું જોઈએ તેવા વિશ્વાસ સાથે આ લોકો અહીંયા એકઠા થયા છે સાથે મળીને અત્યારે હાલ તેઓ આ મેચ જે છે તેને ચેરઅપ કરી રહ્યા છે ફરી એકવાર અહીંના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે અત્યારે હાલ મેચ ચાલી રહી છે અને લોકોમાં અત્યારે હાલ અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે ઇન્ડિયાને ચેર કરવા આવ્યા છે પોતાની સોસાયટીમાં તેઓ ચેર કરી રહ્યા છે બેટા શું કહીશ કેવી મજા આવી રહી છે તો ખાસ કરીને બાળકોમાં પણ એક ઉત્સાહ છે શું કહેશો ભાઈ કેવી રીતનો ઉત્સાહ છે એકદમ બહુ મોટો ઉત્સાહ છે આજે ભારતની ટીમ એક શું કહેવાય એક આપણા આર્મીની તરીકે એક પાકિસ્તાનની સામે લડી રહી છે અને જોરદાર વિજય થઈને આજે અમને આપણને ઇન્ડિયાને અને ભારતને આખા વર્લ્ડમાં બહુ મોટું નામ બનાવી દે બિલકુલથી તો લોકો અત્યારે હાલ ઉત્સાહ મનાવી રહ્યા છે ને જે પ્રકારથી આજની મેચ છે તેને લઈને ઉત્સાહ તો જોવા મળી રહ્યો છે પરંતુ ભારત જીતે તેને ચેર મોટા ઉત્સાહ સાથે કરી રહ્યા છે તો અત્યારે હાલ જે આપ દ્રશ્યો જોયા હતા તે અમદાવાદથી સીધા આપણને દ્રશ્યો જોવા મળ્યા હતા તો વાત કરવામાં આવે ભારતની ટીમની તો ભારતની ટીમે 19 ઓવરના અંતે 138 રન બનાવ્યા છે 6 વિકેટના નુકસાને દુઃખદ સમાચાર ભારત માટે કહી શકાય કે વિરાટ કોહલી જે છે તે હમણાં જ આઉટ થયા છે અને વિરાટ કોહલીના આઉટ થવાની સાથે જ ભારતનો સ્કોર જે અત્યારે હાલ છે તે 138 રને 6 વિકેટ ખોઈને છે તો અત્યારે હાલ ભારતની 6 વિકેટો ગઈ ચૂકી છે અને અત્યારે જે વાત કરવામાં આવે ભારત પાકિસ્તાનના મેચની તો ક્રિકેટના મંચ ઉપર જે ક્રિકેટનો સૌથી મોટો જે વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો T20 વર્લ્ડ કપ જેની આગાઝ કરવામાં આવ્યો હતો 2007માં તે પણ ભારતની જે જીત હતી તે આગાઝ કરવામાં આવ્યો હતો અને ભારત પાકિસ્તાનની ટીમ તો ફાઇનલ રમી હતી તો ભારત પાકિસ્તાનની મેચ હોય અને વર્લ્ડ કપની મેચ હોય તો તે ભારત પાકિસ્તાનની મેચ ક્યાંય તે ફાઇનલ કરતાં ઓછી જોવા મળતી નથી દર્શકોમાં એટલો જ ઉત્સાહ જોવા મળે છે જેટલો ફાઇનલ મેચ ચાલી રહ્યો હોય તેટલો ઉત્સાહ હોય ત્યારે વાત કરવામાં આવે ભારત પાકિસ્તાનના મેચની તો ભારત પાકિસ્તાનની મેચ અત્યારે હાલ ચાલી રહી છે તેની મેચની વાત કરવામાં આવે તો મેચની અંદર અત્યારે ભારત પાકિસ્તાનની મેચની અંદર ભારતે 6 વિકેટ ગુમાવી દીધી છે અને આ 6 વિકેટ ગુમાવીને ભારતે અત્યારે હાલ 139 રન બનાવ્યા છે તો વાત કરવામાં આવે ભારત પાકિસ્તાનના મેચની તો ભારત પાકિસ્તાનની મેચ હંમેશા રોમાંચક હોય છે અને આ મેચની અંદર દર વખતે આપણને ક્યાંક ને ક્યાંક રોમાંચ જોવા મળતો હોય છે અને દર વખતે આ મેચ એટલી જ ઇમ્પોર્ટન્ટ હોય છે જેટલી ઇમ્પોર્ટન્ટ વર્લ્ડ કપની ફાઇનલી મેચ હોય છે અત્યારે ઉલ્લેખનીય છે કે આ વર્લ્ડ કપ જે ભારતમાં રમાવાનો હતો તે ભારતમાં રમાવાનો ન બની શક્યો કારણ કે COVID-19 ચાલી રહ્યો હતો કોવિડનો કહેર વર્તાઈ રહ્યો હતો તેને લઈને આ વર્લ્ડ કપને શિફ્ટ કરવામાં આવ્યો દુબઈમાં તો ભારતના હોસ્ટિંગની અંદર આ વર્લ્ડ કપ દુબઈમાં રમાઈ રહ્યો છે તો અત્યારે હાલ અનેક જગ્યાઓ પર ઠેર ઠેર મલ્ટીપ્લેક્સ હોય કે સોસાયટી હોય કે અનેક જગ્યાઓ પર ઓપનની અંદર જે છે તે આ પ્રકારના જે આપણે દ્રશ્યો જોયા તેવા પ્રકારના સેટઅપ ગોઠવવામાં આવ્યા છે જ્યાં આગળ લોકો સાથે મળીને આ મેચ જોઈ શકે ક્યાંક આ બધા જ જે લોકો જે સાથે મળીને અત્યારે મેચ જોઈ રહ્યા છે તે કદાચ જો COVID-19 આવ્યો હોત તો બધા સ્ટેડિયમમાં જોતા હોત પરંતુ સ્ટેડિયમનો અનેરો ઉત્સાહ લોકો પોતાના ઘર આંગણે મેળવી રહ્યા છે યા તો મલ્ટીપ્લેક્સમાં મેળવી રહ્યા છે અને દરેકે દરેક આ મેચને માણી રહ્યા છે તો વાત કરવામાં ભારત પાકિસ્તાનના મેચની તો 19 ઓવરના અંતે ભારતનો સ્કોર 140 રન થયો છે અને 6 વિકેટ એટલે છેલ્લી 1 ઓવર બાકી છે ભારતની ઇનિંગની ત્યારબાદ ભારત શું લક્ષ્યાંક આપે છે તે જોવાનો રહેશે અને અત્યારે હાલ જે છે તે T20 વર્લ્ડ કપની મહત્વપૂર્ણ મેચ કહેવાય તે ભારત અને પાકિસ્તાનની મેચ જોવા મળી રહી છે તો T20 વર્લ્ડ કપની અંદર વાત કરવામાં આવે તો T20 વર્લ્ડ કપ જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ મેચ કહી શકાય તો ભારતના આ વર્લ્ડ કપની શરૂઆત T20 વર્લ્ડ કપ 2021ની શરૂઆત ભારત અને પાકિસ્તાનના મેચની સાથે થઈ છે સમાચારોમાં વાત કરી નવસારી